સુરતમાં દારૂબંધીના બુટલેગરો જાહેરમાં ધજાગરા ઉડાડે છે, ત્યારે પીસીબી પોલીસની ટીમે મોડસ ઓપરેન્ડીથી ટેમ્પામાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી છે. સુરતમાં દારૂ ઘૂસાડવા બુટલેગરો અવનવી તરકીબો અજમાવે છે. બુટલેગરોની આવી મોડસ ઓપરેન્ડી પોલીસ પણ ઝડપી પાડતી હોય છે. ત્યારે આવી એક જ નવી મોડસ ઓપરેન્ડી દ્વારા સુરતના સેલવાસથી દારૂ ઘૂસાડનાર બેને પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે પીસીબી પોલીસની ટીમે ઝડપી પાડી હતા. વાત એમ છે કે પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે પુણા ગામ સર્કલ પાસેથી દારૂ ભરેલો એક ટેમ્પો પસાર થનાર છે. જે માહિતીના આધારે પીસીબી પોલીસની ટીમે વોચ ગોઠવી હતી, તેથી પસાર થનારા ટેમ્પાની ઝડપી લીધી હતી. જેમાં ટેમ્પામાં બોનેટમાં અને સીટ નીચે બનાવેલા ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે. તેથી પોલીસે ટેમ્પો અને બાઇક સાથે બે ઇસમો ફિરોજ ખાન અને રિઝવાન શેખને ઝડપી પાડી દારૂનો જથ્થો, મોબાઈલ ફોન, બાઇક અને ટેમ્પો મળી કુલ 5,91,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યાં સેલવાસના વિનય દાદનસિંહ નામના બુટલેગરને પીસીબી પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા.